હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આપણા આ કાઠિયાવાડી કિચનમાં તો આજે આપણે તુવરદાણાનું ખૂબ જ ટેસ્ટી શાક બનાવીશું એકદમ સરળ રીતે બનાવીશું પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે જો તમે આ રીતે શાક ના બનાવતા હોય તો એકવાર આ રીતે શાક ચોક્કસથી બનાવજો તો સૌથી પહેલાં એક કૂકર લઈશું જેની અંદર ત્રણક ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એમાં થોડીક રાય એડ કરીશું તેલ સારું ગરમ હોય અને તમે જો રાઈ એડ કરો તો રાઈના દાણા સારા ફૂટી જશે એટલે હંમેશા તેલ ગરમ થાય ત્યારબાદ જ રાઈને એડ કરવી થોડીક હિંગ એડ કરીશું મીઠી લીમડીના પાન અને સાથે જ આપણે જે તુવરના દાણા લીધા છે તેને પણ એડ કરી અને ઢાંકણને તરત જ ઢાંકી દઈશું કેમ કે તુવરના દાણા તેલમાં નાખવાથી તે ફૂટી અને સામા પણ આવી શકે છે થોડીવાર ઢાંકણને રાખી અને ત્યારબાદ આપણે આને સરસ મિક્સ કરી લેશું તુવરના દાણાને તેલમાં વઘાર કરવાથી તુવરના દાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે દાણાને પહેલાં જ વઘાર કરવો અને એકાદ બે મિનિટ દાણાને તેલમાં જ થવા દેવા આ રીતે તેલમાં પકવવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા અમે તુવરના દાણાને બેક મિનિટ સુધી થવા દીધા છે તો હવે મસાલા કરીએ સૌથી પહેલાં લસણની ચટણી એડ કરીશું જેની રેસીપી તમને ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર આઈ બટન ઉપર જોવા મળશે એક ચમચી જેટલી લસણની ચટણી એક ચમચી જેટલું લાલ મરચું તમે તમારાથી ખાસ પ્રમાણે લઈ શકો થોડીક હળદર અડધી ચમચી જેટલું ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈએ આ બધા એકદમ સિમ્પલ મસાલા છે જે આપણે રેગ્યુલરલી યુઝ કરીએ છીએ મસાલાને સારી રીતે મિક્સ કરીશું અને તેલમાં મસાલાને પણ થોડી વાર સુધી થવા દેશું મીડિયમ ગેસ રાખીશું જેથી મસાલા દાજે નહીં મસાલાને સંતળાવાની સારી એવી સુગંધ આવવા લાગે ત્યારબાદ આપણે એક ઝીણું કટ કરેલું ટામેટું એડ કરીશું અહીંયા દેશી ટમેટું મેં લીધું છે અત્યારે દેશી ટમેટા ખૂબ જ સારા મળે છે અને એમાં ખટાશ પણ ખૂબ સારી હોય છે તો શાકનો ટેસ્ટ પણ સારો એવો આવશે તો બને તો તમારે દેશી ટમેટા લેવા ટમેટાને થોડીવાર સાંતળા છે અને ત્યારબાદ આપણે થોડુંક પાણી એડ કરીશું એકાદ કપ જેટલું અને સારી રીતે મિક્સ કરી આને થવા દઈશું જ્યાં સુધી આમાંથી તેલ છૂટું ના પડવા લાગે અને મસાલા બધા જ એકરસ ના થઈ જાય તો મેં આને એકાદ મિનિટ થવા દીધું છે તમે જુઓ તેલ સરસ છૂટું પડી ગયું છે અને ટમેટા પણ આપણા સોફ્ટ બની ગયા છે તો હવે આ સમયે આપણે આની અંદર બે રીંગણા એડ કરીશું રીંગણા અને તુવરનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે ઘણા બટાકા પણ નાખે છે પણ રીંગણ તુવર બેસ્ટ કોમ્બિનેશન થાય છે અને રીંગણને હંમેશા આ સમયે જ નાખવા જો તમે પહેલાં રીંગણને એડ કરશો તો રીંગણ બહુ જ સોફ્ટ હોય છે એકદમ ચડી અને તે વિખાઈ જશે અને શાક તમારું લુકવાઈઝ પણ સરસ નહીં લાગે અને ટેસ્ટ વાઇઝ પણ નહીં લાગે તો રીંગણને હંમેશા લાસ્ટમાં એડ કરવા ત્યારબાદ એકાદ ગ્લાસ પાણી એડ કરીશું આપણી જરૂરિયાત પ્રમાણે જેવો આપણે રસો જોઈએ હવે કુકરને બંધ કરી અને મીડિયમ ગેસ ઉપર આની આપણે બે સીટી વગાડી લેવાની છે તો મીડિયમ ગેસ ઉપર બે સીટી થઈ ગઈ છે અને આનું પ્રેશર એની જાતે જ આઉટ થવા દીધું હતું તમે જુઓ એકદમ સરસ શાક બન્યું છે રીંગણ પણ આપણા એકદમ સરસ છે વિખાણા નથી કેમકે આપણે એને લાસ્ટમાં એડ કર્યા છે આ શાકમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ અને કેટલા સમયે એડ કરવી કેટલું સાતડવું તે જ મહત્ત્વનું છે તો જ શાકનો પરફેક્ટ ટેસ્ટ આવશે આ શાક ગરમા ગરમ રોટલી ખીચડી અને બાજરીના રોટલા કે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે પણ આ રીતે તુવરનું શાક ચોક્કસથી બનાવજો તો તમે આ રીતે ન બનાવ્યું હોય તો એકવાર બનાવજો અને મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો તમને આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરજો થેન્ક યુ ફોર વોચિંગ